गुड मॉर्निंग स्टूडेंट, गया वक्त आपणे चैप्टर नंबर 4 हाउ मेनी नी अंदर आपणे एक्सरसाइज 1 करी हती। हवे आपणे आजे आगळ वधीशुं। आ आपणे करी हती एक्टिविटी नंबर 1, जेमां क्वेश्चन नंबर 1 हतुं चित्रोनी संख्या गणो अने उत्तर लखो। ते आपणे अहींया चित्र गण्या हता, जेम के अहींया नंबर 1 जुओ, आ चित्र आपेल छे। आपणे चित्रनी संख्या गणी हती 1 2 3 4, 4 થયા હતા તો આપણે લખ્યું હતું 4। પછી આ જે ચિત્રની ચિત્રમાં જે વસ્તુ છે એ લખી હતી તો FOUR 4। પછી આ શું છે, ક્લાસ, તો આપણે લખીશું GLASSES। અહીંયા મેં ES કેમ લગાડ્યું, કેમ કે જે ગ્લાસની સ્પેલિંગ છે તેની પાછળ શું આવે છે, SSS। તેવી જ રીતે આપણે બીજું પણ કર્યું હતું, અને પછી મેં તમને આ હોમવર્કમાં કરવા માટે પણ આજે આપણને આ કરવાનું છે। ક્વેશ્ચન નંબર 2, ચિત્રો જોઈ પ્રશ્ન વાંચો અને ઉત્તર લખો। આજે આપણને આ કરવાનું છે। એક સાઈડ પર જો તમને ચિત્રો આપેલા છે અને તેની પાસે જ ક્વેશ્ચન આપેલું છે, એ ક્વેશ્ચન આપણે વાંચીશું અને જે પ્રમાણે ક્વેશ્ચન આપેલ છે તે પ્રમાણેનો આપણે જવાબ લખીશું। હવે અહીંયા સૌથી પહેલાં એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ, અહીંયા આ શું છે, ચિત્રની અંદર બલૂન્સ છે, તો આ બલૂન્સ છે। હવે આપણે ક્વેશ્ચન વાંચીએ, હાઉ મેની બલૂન્સ આર દેર, આ ચિત્રની અંદર કેટલા બલૂન્સ આપેલ છે, તો આપણે ગણીએ 1 2 3 4 5 6, કેટલા છે, 6। આપણે જવાબ અહીંથી સ્ટાર્ટ કરીશું, દેર આર, પછી બલૂન્સની સંખ્યા લખવાની, 6 બલૂન્સ છે તો 6, પછી બલૂન્સ, દેર આર 6 બલૂન્સ, આ અહીંયા નીચે જવાબ લખવાનું, દેર આર 6 બલૂન્સ। ખબર પડી આન્સર કેવી રીતે બનાવવાનું છે। હવે આપણું સ્ટાર્ટ કરીએ નંબર 1, આ શેનું ચિત્ર છે, એલિફન્ટનો, તો હવે આપણે ક્વેશ્ચન વાંચીએ, હાઉ મેની એલિફન્ટ્સ આર દેર, અહીંયા આ ચિત્રની અંદર કેટલા એલિફન્ટ્સ છે, 1 જ છે, તો આપણે શું લખીશું, દેર, આપણે આર નહીં લખીશું, કેમ, કારણ કે જે એલિફન્ટ છે 1 જ છે, 1 કરતાં જો વધારે હોત, 2 હોત, 3 હોત, તો આપણે આર વાપરીશું, પણ અહીંયા 1 જ વસ્તુ છે, 1 જ છે, માટે આપણે લખીશું ઇઝ, તો દેર ઇઝ કેટલા એલિફન્ટ્સ છે એમની સંખ્યા લખવાની, તો કેટલો છે, 1 છે, તો one એલિફન્ટ્સ, elephants, પછી શું આવશે, ટી આવશે, 1 એલિફન્ટ, એસ નહીં લખવાનું। હવે અહીંયા લખીએ નંબર 2, ચિત્ર જો, શેનો ચિત્ર છે, ગ્લાસીસનો, તો હાઉ મેની ગ્લાસીસ આર દેર, અહીંયા કેટલા ગ્લાસીસ છે, ચિત્રની અંદર કેટલા ગ્લાસ છે ગણીએ, 1 2 3 4 5, કેટલા છે, 5, તો આપણે જવાબ ક્યાંથી શરૂ કરીશું, અહીંયાથી પાછળથી, પહેલાં લખીશું દેર આર, પછી ગ્લાસોની જે સંખ્યા છે એ, અને ગ્લાસીસ લખીએ, દેર આર કેટલી સંખ્યા હતી, 5, તો FIVE 5 ગ્લાસીસ છે, તો GLASSES ગ્લાસીસ, ખબર પડી। તેવી જ રીતે હાઉ મેની અમ્બ્રેલાસ આર દેર, આ ચિત્રની અંદર તમને કેટલા અમ્બ્રેલાસ જોવાય છે, 1 2 3 4, કેટલા છે, 4, જવાબ કેવી રીતે લખીશું, દેર આર, અમ્બ્રેલાની સંખ્યા કેટલી હતી, 4, તો FOUR 4, પછી શું લખવાનું, અમ્બ્રેલાસ, મારી અહીંયા નહીં આવે એટલે હું અહીંયા લખું છું, અમ્બ્રેલાસ, ખબર પડી, આ રીતે લખવાના છે। તેવી જ રીતે આ પણ તમને લખવાનું છે, પછી આ આખું પાન આવશે,
આટલા સુધી છે, એટલે તમારી આજે એક્સરસાઇઝ છે એ 18 સુધી જશે. ત્યાર પછી આવશે ક્વેશ્ચન નંબર અહીંયા 20 સુધી આવશે, તો 20મી આપણે જોઈ લઈએ. હાઉ મેની ક્લોક્સ આર દેર, અહીંયા ચિત્રની અંદર તમને કેટલી ક્લોક્સ જોવાય છે? એક જ છે, તો આપણે જો એક જ છે ને તો આપણે આર નહીં વાપરીશું, ઇઝ વાપરીશું. જવાબ જુઓ, દેર ઇઝ વન ક્લોક. ક્લોક લખવાનું, ક્લોક્સ નહીં લખવાનું, કારણ કે આપણી એક જ ઘડિયાળ છે ને, માટે આપણે ક્લોક લખીશું, ક્લોક્સ નહીં લખીએ. બરાબર, તેવી જેમ આપણે આગળ એલિફન્ટનું કર્યું હતું ને, એક જ એલિફન્ટ હતો તો એમાં પણ આપણે એલિફન્ટ લખ્યું, એલિફન્ટ્સ નથી લખ્યું, એસ નથી લગાડ્યું. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વાક્યો વાંચો, પ્રશ્નાર્થ વાક્યો બનાવો અને યસ અને નો માં જવાબ લખો. આપણને શું કરવાનું છે કે તમને આ બધા વાક્યો આપેલા છે, આ વાક્યોને પહેલાં તમને પ્રશ્નમાં ફેરવવાનું છે, પછી બે જવાબ આપવાના છે, એક યસની અંદર અને બીજો જવાબ તમારું નોની અંદર હોવું જોઈએ. આપણે અહીંયા જોઈએ, જો પહેલો એક્ઝામ્પલ જોઈએ. દેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ. દેર આર, અહીંયા એક ફ્લાવર વાસ છે, ફ્લાવર વાસ એટલે જેની અંદર આપણે ફ્લાવર મૂકીને ડેકોરેશન માટે વાપરતા હોઈએ છીએ ને, તેવું, જેમ કે ફ્લાવર વાસ જોયો જ હશે તમને, ઘરમાં હશે જ તમારે. તો દેર આર ફ્લાવર ઇન ધ વાસ, અહીંયા વાસની અંદર ફ્લાવર છે, તો આપણને એનું પ્રશ્ન બનાવવાનું છે આ વાક્યનો. તો આપણે શું કરીશું, આ જે સહાયક ક્રિયા છે ને આર, એને આપણે આગળ લખી દઈશું અને બીજું વાક્ય બધું એવું ને એવું જ રાખવાનું. કેવી રીતે, જો અહીંયા લખ્યું આર, તો આપણે આર આગળ લખી દીધું, પછી દેર ફ્લાવર્સ ઇન ધ વાસ, અને પાછું, એટલે પાછળ તમને પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું ભૂલતા નહીં, આ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવું ફરજિયાત છે. પછી હવે આપણને બે જવાબ આપવાના છે, એક યસની અંદર અને બીજો જવાબ નોની અંદર. તો પહેલો જવાબ આવશે આપણો યસ દેર આર, નો દેર આર નોટ. આ લખ્યું છે આરન્ટ, આને તમે આ રીતે પણ લખી શકો, આર પછી નોટ. આ બે વસ્તુને ભેગા કરીને આરન્ટ બનાવ્યું છે. હવે આપણે પહેલો વાક્ય વાંચીશું. દેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. દેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ, અહીંયા બાસ્કેટની અંદર એપલ્સ મૂકેલ છે. હવે આપણને આનું પ્રશ્ન બનાવવાનું છે, તો આપણી જે સહાયક ક્રિયા છે ઇઝ, એને આપણે આગળ લખી દઈશું, બહુ સિમ્પલ, ઇઝ પછી દેર, ઇઝ દેર એન એપલ ઇન ધ બાસ્કેટ, અને પાછળ શું લગાવશો, ક્વેશ્ચન માર્ક ફરજિયાત, પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું છે જ. હવે આપણે જવાબ આપીશું, બે જવાબ, યસ અને બીજો નોની અંદર. તો પહેલો આપણો જવાબ આવશે યસ, પછી અહીંયા કોમા, યસ દેર આર, બરાબર. હવે નોનો બનાવીશું, નો દેર આર નોટ. તમને જો આ દેર આર નહીં લખવું હોય તો તમે શોર્ટમાં આરન પણ લખી શકો છો. તેવી જ રીતે બીજું કરીએ હવે, દેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. અહીંયા પાર્કની અંદર ચિલ્ડ્રન્સ છે, ચિલ્ડ્રન્સ, ચિલ્ડ્રન એટલે એક કરતાં વધારે જ થાય. ચાઇલ્ડ લખેલું હોય ને, ફક્ત ચાઇલ્ડ, તો એક જ બાળકની વાત થાય છે, અને ચિલ્ડ્રન્સ હોય તો એક કરતાં વધારે. હવે આપણે ક્વેશ્ચન બનાવીએ, તો આ જે આર સહાયક ક્રિયા છે એને આગળ લખી દેવાનું, આર દેર, આર દેર, આ રીતે બની જશે.
आर देयर चिल्ड्रन इन द पार्क? यस देयर आर, नो देयर आर नॉट। आ रीते तमने तमारी आ एक्सरसाइज कम्प्लीट करवानी छे। आ एक्सरसाइज तमारी बीजा पान पर पण छे अहीं सुधी। हवे आपणे क्वेश्चन नंबर 4 जोई लईए। आ छे तमारो क्वेश्चन नंबर 4। चित्रो जोई प्रश्न वाँचो अने यस अथवा नो मां उत्तर लखो। અહીંયા આપણને પહેલાંથી પ્રશ્ન આપેલા છે, આપણને યસ અને યસ અથવા નોની અંદર જવાબ લખવાનું છે। અહીંયા ખાસ ધ્યાન આપજો, અથવા લખેલ છે અને આગળ જે આપણે આ કર્યું તો આની અંદર યસ અને નો બંનેમાં આન્સર આપવાના છે। આની અંદર ફક્ત યસ કાં તો ફક્ત નોની અંદર જવાબ આવશે। જેમ કે પહેલો ચિત્ર જોવો તમે, પહેલો ચિત્ર શેનો છે? એપલ અને ટમેટોનો। તો હવે આપણે વાંચીએ, ઇઝ દેર એન એપલ ઇન ધીસ પિક્ચર? આ પિક્ચરની અંદર તમને એપલ જોવાય છે? તો જોવાતું હોય તો આપણો જવાબ આવશે યસ દેર ઇઝ, જો ના જોવાતું હોય તો આપણે લખતા નો દેર આર નોટ, બરાબર। હવે અહીંયા જો એક જ એપલની વાત કરેલ છે ને, તો આપણે આર નહીં મૂકીએ, આપણે ઇઝ મૂકીશું, નો દેર ઇઝ નોટ, ખબર પડી। હવે આગળ વધીએ, આર દેર 10 કાઇટ્સ ઇન ધ પિક્ચર? તમને આ પિક્ચરની અંદર 10 કાઇટ્સ જોવાય છે? ગણીએ 1 2 3 4 5 6 7, 7 છે। અને પ્રશ્નની અંદર કેટલી કાઇટ્સ પૂછેલ છે? 10, માટે આપણો જવાબ શેની અંદર આવશે? નો, નો દેર આર નોટ, આપણો જવાબ થઈ ગયો। તેવી જ રીતે બીજો ક્વેશ્ચન વાંચો, ઇઝ દેર અ ડીશ ઇન ધ પિક્ચર? આ પિક્ચરની અંદર તમને ડીશ જોવાય છે? જોવાય છે ને, આ નહીં વચ્ચે, તો આપણો જવાબ શેની અંદર આવશે? યસની અંદર, યસ દેર ઇઝ, ડીશ છે, એક જ ડીશ છે, માટે આપણે ઇઝ વાપર્યો। તેવી જ રીતે આ તમને લખવાના છે અને એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે। આ રીતે તમારી એક્સરસાઇઝ 34 પેજ નંબર સુધી પૂરી થશે, પછી નેક્સ્ટ ટાઈમ આપણે આ ચાલીશું।